જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિષ લોક. આજે અમારે થયા છે 7:30 સવારના, 7:30 વાગ્યા છે. ચાલો મારા ઠાકોરજીને દર્શન કરી લેવું. જય સ્વામિનારાયણ ઠાકોરજી. કેમ છો ભગવાન? મજામાં છો? દયાળુ જય સ્વામિનારાયણ. કહી દઉં મારા સબસ્ક્રાઈબરને બધાને, જે જે મારા વિડીયા જોવે છે, લાઈક કરે છે, શેર કરે છે, એમને બધાને અને તમારા આશીર્વાદ વરસાવો એમના ઉપર, બધા ઉપર, એવી મારી પ્રાર્થના છે. જય સ્વામિનારાયણ. તુલસીજી કેમ છો? મજામાં છો ને? હવે છે ને સુકાવા માંડ્યા છે, હવે સુકાઈ ગયા છે મોગરા. હવે એના બી છે ને એ હું હવે વાવી લઈશ. હવે છે ને દિવસ મોટા થયા છે, ગરમી પણ આવવા માંડી છે, તો હવે હું છે ને વાવીશ, તમને બતાવું કે એના બી કેવા હોય. કોઈ લોકોને ના ખબર હોય, તુલસીજી બહુ જ સારા આપણા હેલ્થ વાઇઝ પણ. એના પાન તમે સવારે જેને એમ હેડેક થતું હોય ને, માથું દુખતું હોય ને, એ તુલસીનો કાળો પીએ ને, અથવા તુલસીના પાન ખાઈ જાય ને, નીણા કોઠે તુલસીના પાન જમે ને, એટલે કે ખાઈ જાય ને નીણા પેટે, એ તુલસીના પાન તમારે છે ને ચાવી જવાના. એટલે એનો રસ હોય ને એ બહુ જ ગુણકારી છે. આવી રીતે બી છે, આ તુલસીજીના બી છે, એના સીડ્સ કહેવાય છે, નાના નાના તુલસીજી. પણ એના પાંદડાને એનું જો આ ટ્રે કેટલું મોટું થાય. અરે બીજું નાના નાના છે, સાવ સ્મોલ હોય છે. એને હું શું કહેતી હતી કે તમારે જો એ કોઈને માથું દુખતું હોય ને, માઇગ્રેન હોય ને, માઇગ્રેન છે અથવા માથું બહુ દુખતું હોય, તો એ સવારે નીણા કોઠે તુલસીજીને પાન ખાઈ જાય ને, જે અડધી કલાક પછી તમારે જમવાનું, અથવા તમે 15 મિનિટ પછી જમો તો પણ ચાલે, તો છે ને તમારું માથું હોય ને એ મટી જાય. યક્ષી દવા છે તુલસીજીની, બહુ જ ફાયદાકારક છે. ચાઈમાં પણ નાખી શકો છો તમે. બી કેટલા નીકળે છે જો, કેટલા બધા નીકળે છે. આ વાવી દઈશ બીયા, ને પછી એને શું કહેવાય જેને જોતા હોય એને આપીશ. વીકમાં, એક બે વીકમાં વાવી લઉં ને તો સરસ મજાનો એનો ગ્રોથ થઈ જાય. આજે હું બનાવવાની છે નાસ્તામાં પુડલા. આજે મારું કામ થયું નથી, બધું કામ કરી લઉં ને પુડલા બનાવું છું, તો એની રેસીપી તમને આપું છું. હું પુડલામાં છે ને બે ભાગ મેં ઓટ્સ લીરનો લોટ લીધો છે, એટલે પોરેજનો લોટ, એક ચણાનો ને બે ઘઉંના, એવી રીતે મેં કર્યું છે. તો હું આજે પુડલા બનાવું છું. સવારે સવારમાં નાસ્તામાં કંઈ છે નહીં, તો પુડલા બનાવી લઉં ઝટપટ થઈ જાય ને. એમાં છે ને જો મેં બે ભાગ ઓટના લીધા, એક ભાગ ચણાનો લોટ ને ઘઉંનો લોટ, એવી રીતે કરી પછી એમાં નિમક નાખી દેવાનો, તમારા સ્વાદ પૂરતું. કોઈ ઓછું ખાય, કોઈને ચડિયાતું નિમક જોઈએ. ને પહેલાં શું કરવાનું, ઓટ્સ ઉપર છે ને વોર્મ પાણી છે, એકદમ ગરમ નથી, એમાં પાણી એમાં એડ કરી દેવાનું, ઓટ્સ ઉપર મૂકવાનું. એટલે શું, ઓટ્સ હોય ને એ પહેલાં પલળી જાય. પલાળી રાખવાનું 15 મિનિટ, 10-15 મિનિટ પલળી જાય તો ચાલે. પછી આટો મિક્સ કરી લેવાના, બધા ત્રણેય આટા મિક્સ કરી લેવાના. ને પુડલાનું આ જે છે ને ઓટ્સનું એ ઢીલું રાખજો, એટલે સરસ મજાના પુડલા થશે તમારા. મીઠું તો મીઠું મેં મરચું મૂકીશ, આદું, મરચું મૂકું, હળદર પણ મૂકીશ. જેમાં જો ઓટ્સ છે જો પાણી લઈ લીધું, થોડું વધારે પાણી જોશે ને, થોડું ગોમ પાણી મૂકજો, થોડું જઈ જશે. તો મેં જેનું પાણી છે ને એ લીધું છે.
કલર છે ને એટલે મસ્ત થશે તમારા પુડલા રોટલીની જેમ ફૂલશે. બધા ટ્રાય કરજો ને શેર માય રેસીપી. ધાણા ધાણા જીરું ને હળદર, ધાણા જીરું મીઠું ને હળદર ને જરાક લાલ ચટણી. કલર માટે નાખું થોડું સ્વાદ પણ સરસ આવે. પુડલાનું ખીરું તૈયાર થઈ ગયું. હવે હું થોડી વાર એને પલાળી લઈશ 10-15 મિનિટ, પછી હું મારા પુડલા કરીશ. પુડલાનું ખીરું તૈયાર થઈ ગયું છે. આજે તો પહેલાં શું કરવાનું, આજે મેં તવી મૂકી છે ને અત્યારે 6 ઉપર મૂકી, પછી હું 5 ઉપર કરી દઈશ કે બળી ના જાય એના માટે, કે ઇલેક્ટ્રિક કુકર છે ને તો બળી તરત જ જાય એ તમે ધ્યાન રાખવું પડે. એમાં જરાક તેલ મૂકીશ, તેલ વાળે છે ને તવી કરી લેવાની. થઈ ગઈ પછી તમે ટ્રાય કરવાની, એક મૂકી જોવાનું. જરૂર નથી પાતળું કરવાનું, બરાબર છે, જરૂર નથી, આ બરાબર છે. એવું લાગે કે બહુ ઘાટું છે તો તમારે પાણી નાખવાનું. આ ખીરું બરાબર છે, જો આ માપનું કરવાનું રીતના ને પલાળી રાખ્યું ને એટલે મસ્ત ના થાય. ઓસના પુડલા, 3 આટાના પુડલા આજે કર્યા મેં. ઓટ્સ છે ને એ તેલ નથી માખતું, ઓટ્સનો લોટ છે ને તેલ નથી એમાં લેતું, અને બહુ મસ્ત થાય પોચા. ટ્રાય કરજો કે ઓટ્સ પોચા કરે ને પોચા કરે પુડલાને. ને ચણાનો લોટ તમારા હેલ્થ વાઇઝ બહુ સારો. આ ખીરું બરાબર છે, જો મેં એક પુડલો કરી જોયો છે, મસ્ત છે, પોચો છે. ચડવા દેવાનું ધીરે થાય, તવીને ગરમ થવા માટે મેં 6 ઉપર રાખ્યો હતો, હવે 5 ઉપર રાખ્યો. ફૂલે છે પુડલા, ટ્રાય કરજો પ્લીઝ. બીજો એક બનાવું છું, એવું નહીં એક જ બનાવીને તમને મૂકી દઈશ, બીજો પુડલો હમણાં ઉતારીશ ને એ પણ હમણાં તમને બતાવીશ. જે ડાયટ કરતું હોય ને એના માટે પણ સારો છે આ પુડલા, એના માટે પણ ફાયદાકારક છે. બરાબર રીતે ડ્રાય થઈ જાય ને તરત જ, તમે ચમચો છે ને તરત ઉખડી જશે. તેલ નાખવાની જરૂર નથી ઉપર, કઈ રીતના થઈ જશે. ને તમારે કડક કરવો હોય ને તો થોડો રાખી મૂકવાનો તો કડક થઈ જશે. નીચે શેકાય છે. હું આવી રીતે પુડલા બનાવું છું. હેલ્થ વાઇઝ છે ને તમારે સવારે મોર્નિંગમાં તાજો નાસ્તો ખાવ ને તો હેલ્થ માટે બહુ જ સારું. પણ કામે જતા હોય તો ટાઈમ ના હોય, અનુકૂળતા ના હોય, સેટરડે સન્ડે ફ્રી હોય, સવારે કામે ન જતા હોય જ્યારે ત્યારે ગરમ નાસ્તો બનાવવાનો. જો મારો પુડલો ફાઈન એ ફૂલી ગયો છે, રોટલીની જેમ મસ્ત ફૂલે. પછી બહુ આછું રાખશો ને તો પછી છે ને ચડશે, બહુ વાર લાગશે ચડવામાં બહુ વાર લાગે. પછી ચાલ માં ઠાકોરજી નાસ્તો આપી દો સેકન્ડ ટાઈમ. ચાલો ઠાકોરજી નાસ્તો કરો, ભગવાન નાસ્તો જમવા બેસો. દયાળુ
ગ્લાસ આપી દઉં દહીં ને પુડલા, પછી અમે પણ કરી લઈએ. ચાલો મહિના સબસ્ક્રાઇબ ને લાઈક માય યુટ્યુબ ચેનલ. થેન્ક યુ સો મચ. બાય બાય.